જનતાનો મૂડ જાણવા માટે હાલમાં આપણે ઝઘડિયા વિધાનસભા સીટ પર છે। ઝઘડિયા વિધાનસભા સીટ એટલે કે આ સીટ પર છેલ્લી 7 તમથી છોટુભાઈ વસાવા ચૂંટણી જીતતા આવ્યા છે। અગાઉ તેઓ જનતા દળ યુમાં હતા, ત્યારબાદ તેમણે પોતાની પાર્ટી બનાવી અને આ વખતે તેઓ અપક્ષમાં ઉમેદવારી કરી છે। ત્યારે આ વિસ્તારના લોકો છે એમની સાથે આપણે વાતચીત કરીને પૂછીશું કે એમનું શું કહેવું છે। વડીલ, તમારે ત્યાં જે ધારાસભ્ય છે છોટુભાઈ વસાવા, કેવી કામગીરી છે? અચ્છા, પહેલાં તો મારું નામ બતાવીશ। મારું નામ મોહમ્મદ હુસેન ઇબ્રાહીમ છે, મોમેડન છું મેં। એ અહીંયા છે, એ સારી કામગીરી કરે છે, પણ જે એમનો સંક્ષિપ્ત છે, મતલબ કે પક્ષ, મતલબ કે પોતાની સરકાર નથી, વ્યક્તિગત એક કેન્ડિડેટ જ છે, મતલબ કે એમની પોતાની સરકાર હોય તો એ કંઈક કરી શકે, બરાબર છે। અચ્છા, બીજી વાત એ છે કે જે બહુમતીમાં કોંગ્રેસ છે, ભાજપ છે, બરાબર, જેના કારણે એ લોકો સત્તામાં છે, એ લોકો સરકાર બનાવે છે, ચલવે છે, ચોક્કસ ચાલે પણ છે, પણ જે છેવાડાના સામાન્ય માણસને, જે પરિવર્તન આવવું જોઈએ, 70 વર્ષ કે 27 વર્ષ, એ બહુ મોટી મહત્ત્વની વાત નથી, એ ગૌણ વસ્તુ છે। મતલબ કે વસ્તુ તો શું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને રોજીરોટી મળે, સૌને નોકરી ધંધા મળે, સૌને રોજગાર મળે। સામાન્ય માણસને ક્યાં, મતલબ કે રાજકારણ કે ગાદી ઉપર બેસવું છે, એ તો સામાન્ય કામ કરવા માટે પણ તકલીફ છે એને તો, એ રીતની છે। તો છોટુભાઈની કામગીરીને લઈને લોકો વાત કર્યા છે, અન્ય લોકોને પણ પૂછીશું, ખાસ કરીને જે જે લોકો સ્થાનિક હોય છે એમને વધારે ખબર હોય છે। એક ભાઈ છે, એમની સાથે જ વાત કરી। વડીલ, શું નામ છે આપનું? તો તમે એમને પૂછવાનો આપણે પ્રયત્ન કરીશું કે ચૂંટણીને લઈને શું કહેશો, તમારે ત્યાં કોણ ધારાસભ્ય બને એવું લાગે છે? આપણે તો કઈ ધંધા પર આપણે ધંધા જ કરીએ, બીજું કઈ નહીં, રાજકારણમાં નથી રસ, ના કોઈ રસ નહીં। સરકાર કઈ ગમે? સરકાર કોઈ સરકાર ને ઓકે। હા, તો ખાસ કરીને જે લોકોની જે વાત છે, અહીંયા અન્ય લોકો છે એમને બી પૂછીશું। ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા છે, તમને કેવું લાગે છે આ વખતની ચૂંટણી કેવી? આ વખતે પંજો આવવાનો છે ભાઈ, કોંગ્રેસ આ વખતે બદલાવ કરવાનો છે, બિલકુલ બિલકુલ કોંગ્રેસ આવે છે। પણ બીજી તરફ તો આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસ તો સ્પર્ધામાં છે, ત્રીજા ચોથા નંબર પર રહેશે, પણ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી એવું કહે છે 10-15 સીટો આવશે આખા ગુજરાતમાં, બાકી કશું કંઈ ઉખેડી ના લે લોકો બી, તો કોણ જીતે એવું લાગે? આ વખતે વિન થવાનું છે, કોંગ્રેસ વાળા જ આવવાના છે, કોંગ્રેસ 100 ની ઉપર આવશે સીટો, 100 ની ઉપર। કયા કારણ સર? આ મોઘારી ના હિસાબે ભાઈ, આ મોઘારી આમળા તો બહુ મોઘારી નડે છે, મોઘારી મોઘારી તો નડે છે। તમારા જે ધારાસભ્ય છે એમનું કામગીરી લઈને શું કે? કામગીરી તો સારી જ છે, પણ ભાઈ હમણાં સુધી જે કામગીરી હતી તે લોકો બરાબર નહીં કરી શક્યા, જે ગામડામાં હજુ પરિસ્થિતિ બદતરફ છે, બરાબર બરાબર એ લોકોનું જ કર્યું છે ભાઈ, પોતાનું કર્યું છે, હા એ જેવું જ ને યાર। ભાજપ પણ રેસમાં છે, ભાજપના જે ઉમેદવાર છે એ એક સમયે એમની સાથે હતા, તમે એ બાબતે શું કહેશો? ભાજપના ઉમેદવાર એમના ચેલા છે, તો પછી એમના કહેવાનું શું હોય ભાઈ, એમના ચેલા છે, ચેલા છે એમના। હા, તો અન્ય બી જે લોકોને વાત કરીશું, શું કહેશો તમે ચૂંટણીને લઈને? સોનાભાઈ પૂછી લો, એમને કોંગ્રેસનો અનુભવ વધારે છે, સ્થાનિક મિત્ર છે, એમને પૂછીશું તમને કેવું લાગે ઝઘડિયાની જે વિધાનસભાની સીટ છે, તમારા મતે કેવું લાગે છે? તમે સ્થાનિક પત્રકાર છો, કેવું શું કહેશો આ સીટને લઈને કેવી ટક્કર હશે? ભારતીય જનતા પાર્ટી અને છોટુ વસાવા સાથે આ ટક્કર છે, અને એનામાં આ વિકાસના જે કામો જોઈએ તો આ સીટ પર ભારતીય જનતા પાર્ટીનું કમર અને મનસુખ વસાવાના નામ પર આ સીટ ભાજપ જીતશે, ભાજપ જીતશે। ખાસ કરીને તમે અહીંયા સ્થાનિક પત્રકાર છો, કયા કયા મુદ્દા અત્યારે જોવા મળી રહ્યા છે? જે ઝઘડિયા મત વિસ્તાર છે એવું કહે કે છોટુભાઈ 7 ટર્મથી જીતતા છે, તો એ કયા કારણસર એ 7 ટર્મથી જીતતા હતા? છોટુભાઈ વસાવા સ્વાભાવિક છે કે આદિવાસી સમાજના નેતા છે, અને આદિવાસીના પડતર પ્રશ્નો માટે એઓ સતત લડતા આવ્યા હતા, અને આ જે આખો અંબાજીથી ઉમરગામ ખરીદીને જે આદિવાસી વિસ્તાર હતો એનામાં છોટુભાઈનું પ્રભુત્વ વધારે હતું, એના કારણે છોટુભાઈ જીતતા હતા। પરંતુ જે 7 વર્ષમાં નથી થયું એ આ વર્ષે ભારતીય જનતા પાર્ટીની માં કમર ખીલશે, એના 100 વાત નક્કી છે। ભાજપના જીતવાના કારણે તમારી દ્રષ્ટિએ કયા લાગે છે? આ વિસ્તારમાં જોવા જઈએ તો આઝાદી પછી, આઝાદીના 70 વર્ષો પછી
કરજણથી વાડી સુધીની પાઇપલાઇન યોજના મનસુખભાઈ વસાવાએ મંજૂર કરાવી. આ વિસ્તારમાં નેત્રંગ અને વાલિયા તાલુકામાં 375 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની શુદ્ધ યોજના મંજૂર કરાવી. એવા અનેક પ્રકારના એવા વિકાસના કામો છે, જો તમને વાત કરવા બેસું તો સપ્તાહ બેસાડવી પડે એટલા વિકાસના કામો આ મનસુખભાઈ વસાવા અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. તો વિકાસના કામો કર્યા છે એ વાત છે. અન્ય પણ જે લોકો છે એમને આપણે જે પૂછીશું, એક વડીલ છે એમને પૂછીશું કે શું કહેશો જે વિધાનસભાની ચૂંટણીને લઈને. તો તમે જોયું કે ચૂંટણીની વાત હોય તો ઘણા લોકો જે વાત નથી કરતા હોતા. આપણે હાલમાં જે આ વિસ્તારની અંદર જે છે ઝઘડિયાનો વિસ્તાર જે છે એની અંદર વાત કરશું. એક ભાઈ છે એમને પૂછ્યું, તમે બોલશો કંઈ નહીં. ચૂંટણીની વાત જો પ્રજાની મહત્ત્વની વાત એ છે કે જ્યારે પોતાના પ્રશ્નોની રજૂઆતની વાત આવતી હોય તો લોકો ઓછું બોલતા હોય છે. ઘણા લોકો હોય છે જે બોલતા હોય છે પણ ઘણા લોકો જે પોતાના મતને લઈને કોઈ વાત નથી કરતા હોતા. અન્ય જે ભાઈ છે તેમને પૂછ્યું, તમે કયા ગામના છો? નેત્રંગના છો. ઝઘડિયામાં છોટુભાઈ ધારાસભ્ય છે, એમની કામગીરી લઈને શું કહેશો? કામગીરીમાં સાહેબ હવે કંઈ છે નહીં હમણાં તો. કંઈ એવું છે? કયો પક્ષ જીતે એવું લાગે છે? પક્ષમાં તો ભાજપ જીતે એવું છે. ભાજપ? હા. કયા કારણસર ભાજપ જીતશે અહીંયા? તો હવે તમારી દ્રષ્ટિએ શું લાગે? કંઈ કહેવાય ને સાહેબ. તો લોકોના અલગ અલગ મંતવ્ય હોય છે. એક બીજા પણ ભાઈ જે છે એમને પૂછીશું. સામાન્ય રીતે જે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો જે હોય છે મતદાર હોય છે એ મતદાનના દિવસે પોતાનો મત આપે તેની વાત કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે છે જે ત્યારે ગામડાના એક વડીલ છે એમને શું, કાકા કયા ગામના છો? ચૂંટણીનો કેવો માહોલ છે તમારે? એવું છે? કયા પક્ષની વાત ચાલે? બધું ચાલ્યા કરે. તો કયો પક્ષ ગમે તમને? હવે બધા જ ગમે. હવે છોટુભાઈનું કામ કેવું છે? સારું છે. છોટુ આ વખત તમે છોટુભાઈનું કયું કામ તમને વધારે ગમે? આમ બધું જ ગમે. બેન છે, બેન કયા ગામના તમે? અમે અહીંના જ છે, નેત્રંગના. નેત્રંગના છે. ચૂંટણીમાં તમને ચૂંટણીને લઈને તમે શું કહેશો? કઈ કેવું લાગે ચૂંટણીમાં કોણ જીતશે? મને સાહેબ ખબર જ નહીં પડતી. મત આપવા જાઓ કે નહીં? જતા છે. તો કોને મત આપશો આ વખત? હવે ભગવાનને ખબર. હવે ભગવાનને ખબર. હા. તો તમને કઈ પાર્ટી ગમે? આમ એ તો બધા જ ગમે ને. હવે અને પણ છે સાહેબ. ના પણ તો બી તમને ચૂંટણીમાં કોણ ગમે? નરેન્દ્ર મોદી ગમે, અરવિંદ કેજરીવાલ ગમે, છોટુભાઈ ગમે, કોણ ગમે? છોટુભાઈ. છોટુભાઈ ગમે? હા. કેમ ગમે? એ હવે બધા જે આવે તે ખરો, અમે ભણશે એટલે એવું જોવાનું. તો તમે જોયું કે મહિલા કહી રહ્યા છે કે અભણશે તેવું છે. કે ચાચા છે કશું? ચાચા ચૂંટણી લઈને શું કહેશો તમે? આટલા વડીલ છો, ચૂંટણી જે છે તમારા જે વિસ્તારમાં 7 ટર્મથી છોટુભાઈ જે છે, આ વખતે કેવું લાગે છે? બધું મિક્સ દેખાય છે. મિક્સ દેખાય છે? કંઈ સમજ પડતી નથી. અમર નથી. મિક્સ દેખાય છે બધું. બધા પક્ષનું સરખું લાગે? બધું સરખું જ દેખાય છે. તમારા તો વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો કોઈ પ્રભાવ ખરો? હા. આમ આદમી પાર્ટીનો? આમ આદમી પાર્ટી આ વખતે હું તો કંઈ સમજ નથી પડી રહી. સમજી ગયા? બધા મિક્સ લાગે? મિક્સ લાગે છે. જે બી થાય સારું થાય. તો મિક્સ મિક્સ લાગે એવું છે. આપણે અહીંયા જે આ વિસ્તારની અંદર ફરી રહ્યા છે, એક ભાઈ છે એમને પૂછ્યું, તમે કયા ગામના છો? અમે નેત્રંગના. નેત્રંગના છો. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ છે તમારા ઝઘડિયા મતવિસ્તારની અંદર, કેવું લાગે છે? એક વાત તો એ કે તમે આ ચૂંટણી આવી જ ના જોઈએ. ચૂંટણી આવે છે તો લોકોને હેરાનગતિ થાય છે. પબ્લિક, આમ જનતા બધાને હેરાનગતિ થાય છે. પણ હેરાનગતિ થાય છે પણ જો ચૂંટણી ના આવે તો પછી સરકાર કોણ, કેવી રીતે બધું ચાલે, વહીવટીતંત્ર કેવી રીતે ચાલે? હવે તંત્રમાં કંઈ લેવાનું છે નહીં, જેવું ચાલે છે એવું જ ચાલવાનું છે. હા, એ તો બરાબર છે, ચૂંટણી આવે કોઈ બે હે સીટ પર બરાબર છે, પણ જે કામ સારા કરે એ બેસી શકે છે. છેલ્લી 7 ટર્મથી છોટુભાઈ જીતે છે, આ વખતનું કેવું લાગે, કેવું રહેશે માહોલ? માહોલ તો સારો જ છે, એમને કામ બી સારું કરેલું છે, બધા કામ કરે તો આપણે વોટ આપીશું, પણ કોઈને કીધા વગર આપીશું. કીધા વગર આપીશું, કોઈને ખોટું લાગવું ના જોઈએ. કયા મુદ્દા જે છે ઝઘડિયા વિસ્તાર છે, નેત્રંગ વિસ્તાર છે, કયા કયા મુદ્દા જે ખાસ નેતાઓએ ધ્યાનમાં રાખવા છે તમારી દ્રષ્ટિએ? મુદ્દામાં તો આ રોડ દેખો છો તમે આવ્યા છો તો કેવો છે? પછી અહીં અમારે આટલું મોટું ગામ છે તો શૌચાલય નહીં, એ મેઇન સમસ્યા છે. બીજું તો હવે
અલગ અલગ જનતાને પૂછો તો અલગ અલગ કહેશે. અને એક ભાઈ છે ઝઘડિયા મતવિસ્તારની વાત કરીએ, સાતમથી છોટુભાઈ જીત્યા છે, એનું કારણ શું? છોટુભાઈ મસીહા તરીકે કહેવાય છે, ઝઘડિયા તાલુકાના આદિવાસી મસીહા કહેવાય છે. એ લોકો કામ કરતા છે અને આ વખતે કોંગ્રેસ આવે અમારા એવું લાગે છે. એમ કોંગ્રેસ આવ્યું લાગે છે. આમ આદમી પાર્ટી તો એવું કહે છે કે હવે ગુજરાતની રાજકારણની ચૂંટણીમાં વિપક્ષ એટલે કે જે ભાજપ અને આમ આદમીની પાર્ટીની લડાઈ છે, કોંગ્રેસ તો છે જ નહીં. શું કહેશો એ બાબતે? કોંગ્રેસ છે ને, કેમ નહીં? કોંગ્રેસે સારું કામ કર્યું છે. કોંગ્રેસ આવશે, આ વખતે આવશે, ગુજરાતમાં સત્તામાં આવશે. ઝઘડિયામાં કેવું લાગે? પરિવર્તન આવશે આ વખતે. પરિવર્તન આવશે, હા, કોંગ્રેસ આવશે આ વખતે 100% આવશે. ખાસ કરીને જે ઝઘડિયાના મુદ્દાની વાત કરીએ તો કયા ખાસ મહત્ત્વના મુદ્દા જે છે આ વિસ્તારમાં સોલ્યુશન આવું છે? ટ્રાઇબલ એરિયો છે, રસ્તા રોડો જોવો, તમે કામકાજ નથી, જીઆઈડીસી જવું પડે છે, એ બધી સમસ્યાઓ છે. તો અન્ય પણ ભાઈ છે, એમને પૂછ્યું તમે કયા ગામના છો? ચંદ્રવણ. ચંદ્રવણ શું કરો તમે? કંઈ નહીં, ખેતી કરી. ખેતી કરો છો? ચૂંટણીને માહોલ કેવો છે તમારા વિસ્તારમાં? માહોલ ચાલે છે. હવે કંઈ આમ તો કોંગ્રેસ જ આવશે. આ મોંઘવાળીના લીધે તો બીટીપી તો બહુ જ, બીજેપી તો બહુ જ મોંઘીવાળી કરી દીધી છે. એટલે મોંઘવાળીના લીધે આ પેટ્રોલ ડીઝલ ગેસનો બોટલથી માંડીને મોંઘવાળીના લીધે મજૂર લોકો બહુ ત્રાસી ગયેલા છે, તેનાથી નારાજ છે. પણ ભાજપ સરકાર કે અમે તો બહુ વિકાસ કર્યો છે ને, વિકાસ ગામડા ગામડા સુધી પહોંચ્યો, શું કહેશો? ગામડા ગામડા તો હું, તમે આવી જ્યારે આમ થોડોક ગામડામાં તમે ફરો તો તમને બી ખ્યાલ આવે કે શું છે આ સમસ્યા, ગામડાઓમાં પરિસ્થિતિ શું છે, કે આ રસ્તા છે, ઘરો છે, પાણીની તકલીફ શું છે, તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. ખાસ કરી આપણે જે ઝઘડિયાની વાત કરીએ, ઝઘડિયા વિધાનસભામાં ચૂંટણી જે છે સતત તામ, 7 વખતથી ધારાસભ્ય છોટુભાઈ વસાવા છે, આ વખત કોંગ્રેસ તેમની અને ભાજપની ટક્કર છે, શું કહેશો એ બાબતે? એ બાબતે તો શું છે કે સમસ્યા તો એવું છે કે એમને થોડુંક એ બેનને બાપ દીકરાને મંદિર છે એના કારણે થોડુંક એવું લાગે છે, એમ બીજું કંઈ નહીં. એમાં તમારી દ્રષ્ટિએ કોણ જીતે એવું લાગે છે? અમારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ જ જીતે. કોંગ્રેસ જીતશે? કોંગ્રેસ જીતશે, કેમ કે ભાજપને તો કોઈ વિકાસ જ નહીં, કોઈ કામગીરી નહીં. આટલો બધો નેત્રંગ તાલુકો છે પણ કંઈ શૌચાલયનું તો નામ જ નહીં. હા, શૌચાલયનું તો કોઈ જ નથી. હમણાં હાલ મોદી સાહેબ આવવાના છે તો કોઈ, હમણાં હેલીપેડ છે અહીંયા બનાવ્યું છે, અહીંયા એટલી ગંદકી છે હમણાં કે કહેવાની વાત નહીં, કે બહુ જ ગંદકી છે, બહુ જ એ કરેલું છે. ત્યાં હમણાં મંટોળું નાખી આ તે નાખીને યારા આવવાના છે તો સાફસફાઈને આ તે કરી નાખી છે. સરકાર તો એવું કહે છે અમે ગામે ગામ શૌચાલય બનાવ્યા, શું કહેશો? ગામડામાં શૌચાલય નહીં, ગામડામાં શૌચાલય બનાવ્યા સર, પણ તે તમે જુઓ ને ત્યાં તો પેશાબ કરવાનું બી એવું લાગે કે એટલું ખરાબ લાગે છે કે કોઈ એની બધો સરકારી તો એમના જ એમ બધું કંઈ તૂટેલું ફૂટેલું હોય આ તે હોય એમને કંઈ સરસ નહીં. અને એક ભાઈ છે, તમારે શું ખાસ કહેશો બીજું અન્ય મુદ્દા પર? મેં તમને વાત કરી છે અગાડી પણ, કોંગ્રેસ જ આવશે, ભાજપ ખાલી ભ્રષ્ટાચાર છે, હિન્દુ મુસલમાનને લડાવે છે, એમનું એ જ કાર્ય છે, નીચેથી લઈને ઉપર લગીને દિલ્હીમાં જો હરેક રાજ્યમાં એ લોકોનું એ જ કામ છે, જ્યાં એમની સત્તા નથી ત્યાં એ લોકો ભ્રષ્ટા, ત્યાં એ લોકો કોમવાત કરાવે છે, એકબીજાને મુસલમાનોને લડાવે છે, લડાયા કરે, ભાઈચારો છે એ ખતમ કરવા માગે છે, એમનું એ જ મનસા છે એમની, બીજી કોઈ મનસા નથી. તો તમને કેવું લાગે કોણ જીતશે? કોંગ્રેસ. કોંગ્રેસ આવશે સર, આ વખતે સત્તા પરિવર્તન થવું જોઈએ અને કોંગ્રેસને એક મોકો આપવો જોઈએ. 27 વર્ષથી આ લોકોએ શું કરેલું છે તમે જોયું છે. કોંગ્રેસ આવશે એવું કંઈક ભાઈ કર્યા છે. મહિલાઓ સાથે વાત કરશું. બેન કયા ગામના છો? દરેઠી. કોણ ધારાસભ્ય કોણ તમારે ખબર છે? ધારાસભ્ય અરેઠીમાં. ના, તમારે છોટુભાઈ વસાવા ધારાસભ્ય છે, કેવું કામ છે એમનું? સારું છે ને, અમારા ઉજ્જવલા યોજનામાં ગેસ ના બોટલ આપ્યા છે સરકાર તો એવું કે છે ને, ઉજ્જવલા યોજના ગેસ નો બોટલ આપ્યો છે? આપ્યો છે. ભરાવો કે નહીં? ભરાવીએ. ભરાવો છે? હા. તો મોંઘવારી કઈ નડે છે? તમે કહો છો એક બાજુ મોંઘવારી નડે છે, બીજી બાજુ કહો છો કે ભાજપ જીતશે, તો બે બાબતમાં શું કહેશો?
હવે નરેન્દ્રભાઈ આવે તો સારું જ ને. સારું. હા, અને તમારા ઝઘડિયામાં કોણ જીતશે, કોંગ્રેસ, ભાજપ કે છોટુભાઈ? છોટુભાઈ હતો. છોટુભાઈ જીતશે. હા, તો તમે જોયું કે આ મહિલા હતા, તેઓ આમ સમર્થન નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરે છે, પરંતુ ધારાસભ્ય તરીકે તેઓને છોટુભાઈ વસાવા પસંદ છે. અન્ય લોકો પાસે પણ આપણે વાતચીત કરીશું કે એને જાણીશું કે શું કહે છે તે લોકોનું. આજે સમગ્ર વિસ્તાર જે છે, જે ઝઘડિયા મત વિસ્તાર જે છે, યુવાનો જે છે, કેટલાક જે યુવાનો જે છે, ખાસ કરીને જે ગામડાની અંદર અત્યારે માહોલ જે છે એક અલગ જ હોય છે યુવાનોનો. એક આપણે ટેલરિંગની દુકાન કરતા ભાઈને ત્યાં આવ્યા છે, તો યુવાન છે, અમને પૂછીશું કયા ગામના છો? બતા બતાવો ગામ. ચાચા આપ ક્યાં કહેંગે ચુનાવ કે બારે? હમ યહાં કે રહેને ઓર હમ તો આયે હૈં. અચ્છા, તો જે છોકરાઓ જે છે, ગામડાના જે છોકરાઓ છે, આમ તો ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે એક નવો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે. તમે જોઈ શકો છો એક સરખી ટી શર્ટ અને મોઘાદાટ તેઓ વાળ કપાવવા માટે આવતા હોય છે. એક યુવાનને પૂછીશું કયા ગામના છે, બીજા બી યુવાનો છે એમને પૂછીશું આપણે કે કયા ગામના છો, કયા ગામના છે, કયા ગામના છે, ખાસ કરીને આપણે ચૂંટણીની નહીં પણ બીજી વાત કરશું. જે ગામડાની અંદર જે અત્યારે જે તમે જુઓ છો આમ એવો શરમાય છે, પરંતુ અહીંયા જે હેર કટિંગ કરાવવા આવતા હોય છે એમને પૂછીશું આ ગામડામાં કેવો છે અત્યારે ચૂંટણીનો માહોલ? સારો છે. સારો છે. કોણ જીતે એવું લાગે તમારે? એ તો કહી શકતો નથી મેં. એવું છે. તમે શું કરો છો? સલૂનનું કામ કરું છું. સલૂન કરો છો? સલૂન તમે ચલો છો. અત્યારે જે ગામડાના છોકરા આપણે જોયા તો એ હેરસ્ટાઈલ કઈ કઈ કરાવવા આવતા હોય છે ખાસ કરીને, અને કેટલા એના રેટ હોય છે? આમ કે મોઘી બહુ મોઘા વાળ લોકો કપાતા હોય જે ચાલતું હોય તે. હા, પણ તોય અત્યારે ગામડામાં કઈ હેરસ્ટાઈલનો ક્રેઝ છે? આમ ફેશન. ફેશન. એવું છે. ફેશન. તો તમે જોયું કે ગામડામાં લોકો અલગ અલગ હેરસ્ટાઈલ કરાવતા હોય છે, અને ચૂંટણીના લઈને આપણે એક ભાઈ છે, કાકા કયા ગામના છો? નેત્રંગના છો. હેલો બોલા લાડી વાળો. તમે તમને કોણ લાગે ચૂંટણી કોણ જીતશે? એ તો કોઈ બી જીતી શકે છે. કોઈ બી જીતે. તમને કયો પક્ષ ગમે? અમને કોઈ પક્ષ નહીં. કેમ? આપણે વોટ નહીં નીકળતો. વોટ આપવા નહીં જતા? નહીં જતા. તો તમે, હા તો તમે જોયું કે ચૂંટણીને લઈને લોકો પોતપોતાનો અભિપ્રાય આપતા હોય છે. સમગ્ર વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. વેપારી મથક પણ અહીંયા છે. લોકો અહીંયા દૂર દૂરથી ધંધો કરવા આવતા હોય છે, સાથે સાથે ગામડાના લોકો પણ રોજગારી કરવા માટે દૂરના વિસ્તારમાં જતા હોય છે. અન્ય એક વડીલ છે, એમને પૂછીશું. વડીલ શું કહેશો તમે, કયા ગામના છો? ચાસો. ચૂંટણીને લઈને શું કહેશો, આ વખતની ચૂંટણી કેવી રહેશે? માહોલમાં તો કંઈ ખબર પડતી નથી સાહેબ અત્યારે. આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. અલગ છે. કંઈ ક્લિયરિટી થતી નથી. કંઈ બધાની જોર વધારે છે. છોટુભાઈ વસાવા 7 ટર્મથી ધારાસભ્ય છે, શું લાગે, રિપીટ થશે કે બદલાવ આવશે? એનો હું વાડી રહ્યો છું. નહીં કંઈ. તો તમે જુઓ કે અત્યારે જે ચૂંટણીને લઈને આપણે આ વિસ્તારમાં ફરી રહ્યા છીએ, લોકોને પૂછી રહ્યા છે, ખાસ કરીને જે સમગ્ર વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર ધરાવતો આ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અનેક જે મુદ્દાઓ હોય છે ત્યારે કેટલાક યુવાનો છે એમને પૂછીશું એમનું શું કહેવું છે ચૂંટણીને લઈને. શું કહેશો ચૂંટણીને? વડીલ કઈ ચૂંટણીને? તો તમે જોયું કે આપણા દેશમાં એવા પણ લોકો હોય છે કે ચૂંટણીને લઈને ચર્ચા નથી કરતા હોતા, અને ત્યારબાદ જ્યારે સરકાર બને તો સરકાર પર લોકો આક્ષેપ પણ કરતા હોય છે. આપણે હતા ઝઘડિયાની અંદર. ઝઘડિયાની અંદર લોકોએ પોતપોતાના જે મંતવ્યો રજૂ કરતા આજે સમગ્ર વિસ્તાર આપણે બતાવીશું. ઝઘડિયાની જે ચૂંટણી છે ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે ઝઘડિયા વિધાનસભા પર છોટુભાઈ વસાવાની સામે ભાજપ પણ છે અને કોંગ્રેસ છે, અને ભાજપના જે ઉમેદવાર જે છે એક સમયે છોટુભાઈ સાથે હતા, ત્યારે આ સીટ પર કોની જીત થશે એ જોવાનું રહેશે. આ તો આ સમગ્ર વિસ્તારના જનતાનો મૂળ. જનતાનો મૂળ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, ઝઘડિયા.